બજેટ 2020ની મહત્વની જાહેરાતોમાંથી એક છે સરકાર એલઆઈસીનો કેટલોક હિસ્સો વેચવા જઈ રહી છે. જાહેર ક્ષેત્રની આ કંપનીએ છેલ્લા કેટલાક સમયમાં તેની વિશ્વસનીયતા ગુમાવી છે, જેને કારણે કંપની ખોટમાં જઈ રહી છે. હું છું પાર્થ પંડ્યા, બીબીસી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આજે જાણીશું કે એલઆઈસી કંપની કેમ ખોટમાં જઈ રહી છે અને તેનાથી તમને શું અસર થશે. ક્યારેક વિશ્વાસનું પ્રતિક ગણાતી કંપની એલઆઈસી એટલે કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનના છેલ્લા 5 વર્ષના આંકડા ચોંકાવનારા છે, જે અનુસાર કંપનીનું નોન પરફોર્મિંગ એસેટ એટલે કે એનપીએનો આંકડો બમણા સ્તરે પહોંચી ગયો છે. કંપનીના વાર્ષિક અહેવાલ પ્રમાણે માર્ચ 2019માં એનપીએનો આંકડો રોકાણની સરખામણીએ 6.15% સ્તરે પહોંચી ગયો છે, જ્યારે 2014-15માં એનપીએ 3.30% દરે હતો. એટલે માત્ર 5 નાણાકીય વર્ષો દરમિયાન એનપીએના દરમાં લગભગ 100% ઉછાળો થયો છે. 1956માં બનેલા આ સરકારી કોર્પોરેશનની 100% માલિકી હાલ સરકારની છે, જેમાંથી સરકાર હવે કેટલોક હિસ્સો આઈપીઓ દ્વારા વેચશે. હવે એ સમજીએ કે એલઆઈસી ખોટમાં કેમ જઈ રહી છે અને આનાથી એલઆઈસી ધારકોને શું અસર થશે. વધતા એનપીએને કારણે કંપનીનું દેવું 4 લાખ કરોડ રૂપિયા વટાવી ચૂક્યું છે. સામે પક્ષે કોર્પોરેશનની કુલ સંપત્તિ 36 લાખ કરોડ રૂપિયાની છે. રાહુલ ગાંધીએ તાજેતરમાં ટ્વીટ કરીને કહ્યું કે એલઆઈસી પર લોકોનો વિશ્વાસ છે અને કરોડો લોકો તેમાં રોકાણ કરે છે. મોદી સરકાર લોકોના ભવિષ્યને જોખમમાં મૂકીને એલઆઈસીને નુકસાન પહોંચાડે છે, જેનાથી લોકોનો એલઆઈસીમાંથી વિશ્વાસ ઉઠી રહ્યો છે. એલઆઈસીને આર્થિક નુકસાન ભોગવવાનો વારો એટલા માટે આવ્યો છે કે કોર્પોરેશને જે કંપનીઓમાં રોકાણ કર્યું હતું તેમની નાણાકીય હાલત ખૂબ જ ખરાબ થઈ ચૂકી છે. આ કંપનીઓમાં દિવાન હાઉસિંગ, રિલાયન્સ કેપિટલ, ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ, પિરામલ કેપિટલ અને યસ બેંક સામેલ છે. આ કંપનીઓમાં એલઆઈસીએ કરોડો રૂપિયાનું રોકાણ કર્યું છે. વળી એલઆઈસી પાસે ખૂબ મોટા પ્રમાણમાં રોકડ રકમ હોવાથી તે સરકાર માટે સંકટ સમયની સાંકળ તરીકે કામ કરે છે. એલઆઈસીએ ઘણી ઢચુપચું થતી જાહેર કંપનીઓના શેર ખરીદીને તેમને નાણાકીય ભીસમાંથી બહાર કાઢી છે, જેને નિષ્ણાતો તેની સૌથી મોટી ભૂલ તરીકે જોઈ રહ્યા છે. નિષ્ણાતો હાલ તો કહી રહ્યા છે કે એલઆઈસીના ગ્રાહકોએ આ અહેવાલોથી ગભરાવવાની જરૂર નથી, જો કે તેમના નાણાકીય હિતો પર કોર્પોરેશનની નાણાકીય સ્થિતિની થોડી અસર તો જરૂર પડશે.